મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો ગંગોધરી સ્કૂલમાં સ્વાગત છે આજે આપણે ધોરણ દસમાં વિજ્ઞાન ચર્ચા કરીશું એ પહેલા ધોરણ દસમાં જે વિજ્ઞાન વિષય છે તો વિજ્ઞાન ત્રણ ભાગ પડે કેમેસ્ટ્રી બાયોલોજી અને ફિઝિક્સ કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન હવે કુલ સોળ ચેપ્ટર છે ધોરણ દસ ના વિજ્ઞાન વિષયમાં સોળ એમાંથી પેલા પાંચ સોળ એકદમ સેલા એવા અને પર્યાવરણ લગતા ચેપ્ટર છે અત્યારે આપણે આમાંથી એક બારમા ચેપ્ટર વિશે વધારે અભ્યાસ કરશું તો બારમા ચેપ્ટરનું નામ છે વિદ્યુત હવે ફિઝિક્સનું ચેપ્ટર છે અને

વિદ્યુત ભાર પેલો મુદ્દો એની પછી વિદ્યુત પ્રવાહ એની પછી વિદ્યુત સ્થિતિમાન એના પછી ઓહમનો નિયમ શ્રેણી જોડાણ સમાંતર જોડાણ એના પછી વિદ્યુતની વિદ્યુત પાવર હવે વાત તમને એ કરતો હતો કે આ ચેપ્ટર એવું છે કે આમાંથી તમને જો બધા મુદ્દા આ મુદ્દો સમજાવે તો એના પછીનો આ મુદ્દો ઓટોમેટિક સમજાય એના પછીનો આ મુદ્દો ઓટોમેટિક સમજાય આ બે મુદ્દા સરસ આવડશે ને તો આ સહેલું લાગશે આ સમજાણું હશે તો આ બે સહેલા લાગશે એની ઉપરથી આ સલું લાગશે અને છેલ્લે વિદ્યુત પાવર તો આ બધા મુદ્દા આવડતા હશે તો એકબીજા મુદ્દા ઉપર બધાય બહુ કનેક્ટેડ છે અને બધા જે પાછલા મુદ્દામાં હું આ મુદ્દાની વાત કરું તો એનો આધાર આગલો મુદ્દો છે હું આ મુદ્દાની વાત કરું તો એનો આધાર આગલો મુદ્દો છે બધા મુદ્દા બહુ વ્યવસ્થિત સમજવાના છે અને બહુ શાંતિથી શીખવાના છે અત્યારે આપણે માત્ર વિદ્યુત ભાર વિશે વધારે વાત કરશું બાકીના મુદ્દા પછી લેશું પણ વારાફરતી વસ્તુ અમુક શીખતા ચાલો તો સૌથી વિદ્યુત ભાર હાલો આ સંજ્ઞા યાદ રાખવાની છે કેપિટલ ક્યુ જ્યાં કેપિટલ આવે છે અહીંયા કેપિટલ સ્મોલ આવે છે અહીંયા સ્મોલ તો અહીંયા આપણે વિદ્યુત ભાર ને કેપિટલ ક્યુ વડે દર્શાવશું યાદ રાખવાનું છે ખાસ અને તમે ધોરણ નવમાં કેમેસ્ટ્રીમાં એટલે રસાયણ વિજ્ઞાનમાં ભણી ગયા કોઈ પરમાણુ છે તો તો એ બે વસ્તુનો બનેલો છે એક પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન હવે એના ભાગ બે થાય છે આના ભાગ કરો ને તો ભાગ એના બે થાય છે તમને ખબર છે એક તો બહારની કક્ષા કોઈ પણ પરમાણુ છે ને તમે ભાગ કરો તો બે ભાગ થાય પરમાણુ કક્ષા અને પરમાણુ કેન્દ્ર અહીંયા હું આકૃતિ દોરી નાખું તો આ જે છે ને આ હું પરમાણુ કેન્દ્ર દર્શાવું આ એની ફરતે કક્ષા છે તો ભાગ બે થશે કોઈ પણ પરમાણુના એને બે ભાગમાં વેચી આને ન્યુક્લિયસ પણ શબ્દ તમે વાપરો છો ન્યુક્લિયસ કહેવાય અથવા તો પરમાણુ કેન્દ્ર અને આ જે પરમાણુની કક્ષા પરમાણુ કક્ષા આવી રીતે તો ખાસ યાદ રાખવાનું કે આ ત્રણ સૂક્ષ્મ કણ જેના બંધારણ દ્વારા આખો પરમાણુ બનેલો છે તો એમાંથી બે કણ છે ને પ્રોટોન અને ન્યુટ્રોન આ તમારે નવમાં ધોરણમાં આવી ગયું છે બધું એની વાત કરું છું પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં છે પરમાણુ કેન્દ્રની અંદર આ પહેલા બે અને ઇલેક્ટ્રોન જે છે બારની કક્ષામાં ફરતો વર્તુળાકાર ચક્કર મારે છે આવી રીતે ફરતો વર્તુળાકાર ચક્કર મારે છે આમાંથી તમે આવી રીતે યાદ રાખતા હતા પ્રોટોનની ઉપર પ્લસ મૂકવાનું એનો મતલબ શું કે પ્રોટોન કેવો છે ધન ન્યુટ્રોન ની ઉપર શું રાખી છે આપણે ઝીરો તો ન્યુટ્રોન વીજભાર વિહીન એટલે કોઈ પણ પ્રકારનો વીજભાર છે નહીં વીજભાર વિહીન અને ઇલેક્ટ્રોન જે છે એની કેવો છે ઋણ તો એક હું આ લઈ લઉં અને એક આ લઈ લઉં આ બે વિદ્યુત ભાર છે આપણા કોઈ પણ વિદ્યુત ભાર બે જ પ્રકારના હોય બે થી ત્રીજો વિદ્યુત ભાર આવશે જ નહીં ક્યારેય એમાંથી પેલો વિદ્યુત બળ એટલે કે ધન વિદ્યુત બળ તો ધન વિદ્યુત બળ આપણે કોને કહીશું પ્રોટોન ને કે જેની ઉપર પ્લસ ની નિશાની આવશે અને ઋણ વિદ્યુત બળ ઋણ વિદ્યુત બળ કોને કહીશું આપણે ઇલેક્ટ્રોન ને આ જે વિદ્યુત બળ મને થયો હતો કેમ કે એની પાસે ધનય નથી ઋણય નથી એટલે કે વિદ્યુત બળ વિહીન તત્વ છે તો કોઈ પણ પરમાણુ છે એની અંદરના કણો છે યાદ રાખવાનું છે નવમા ધોરણમાં આવી ગયું છે અને એમાંથી પ્રોટોન નામનો જે કણ છે એ ધન ભારિત છે અને ઇલેક્ટ્રોન નામનો કણ જે છે ઋણ ભારિત છે એ સિવાય ન્યુટ્રોન જે છે વિહીન એમાંથી પ્રોટોન ન્યુટ્રોન પ્રમાણોની અંદર અને ઇલેક્ટ્રોન જે છે કક્ષાની બાર તો અહીંથી આ બે વિદ્યુત ભાર જે છે ને અહીંથી આવેલા છે એમાં બે એક તો ધન વિદ્યુત તરીકે આપણે બધી જગ્યાએ હું એમ બોલું કે ધન વિદ્યુત ભાર એનો મતલબ કે પ્રોટોન હું કોઈ જગ્યાએ બોલું કે ઋણ વિદ્યુત ભાર એનો મતલબ ઇલેક્ટ્રોન અથવા તો ઇલેક્ટ્રોન કહેશો મતલબ ઓટોમેટિક શું થશે ઋણ વિદ્યુતભાર આવી રીતે આ બે પ્રકારના વિદ્યુત ભાર છે ધન અને ઋણ મૂળભૂત વિદ્યુત ભાર કહેવાય આ બે સિવાયના વિદ્યુત ભાર ક્યારે આવશે નહીં આ તમારે આવી ગયું છે કે હું એમ કહું કે સરખા વિદ્યુત ભાર વચ્ચે સરખા વિદ્યુત ભાર વચ્ચેનો મતલબ શું થાય એક પ્લસ છે તો બીજો શું થાય પ્લસ અથવા તો એક માઇનસ છે તો બીજો શું થશે માઇનસ આ સમાન પ્રકારના વિદ્યુત ભાર કહેવાય સમાન પ્રકારના વિદ્યુત ભાર આની વચ્ચે જે છે ને હંમેશા અપાકર્ષણ થાય શું થશે અપાકર્ષણ હું એક પ્રોટોન અહીંયા રાખું બીજો પ્રોટોન અહીંયા રાખું બે ને નજીક લઈ શું શું થશે અપાકર્ષણ ભાગશે એક ઇલેક્ટ્રોન બીજો ઇલેક્ટ્રોન બે નજીક લઈ શોધ શું થશે અપાકર્ષણ બે દૂર ભાગશે તો સમાન પ્રકારના વિદ્યુત ભારો વચ્ચે શું થાય અપાકર્ષણ એવી રીતે વિરુદ્ધ પ્રકારના વીજ હું એક પ્લસ કહું બીજો માઇનસ કહું આ બેન નજીક લઈ આવશો એટલે એક પ્રોટોન બીજો ઇલેક્ટ્રોન આ બે જુદા પ્રકારના એટલે કે અલગ પ્રકારના વિદ્યુત ભારો છે તો આની વચ્ચે હંમેશા આકર્ષણ થશે ચાલો અહીંયા હું બહુ ટૂંકા મુદ્દામાં લખતો જાઉં છું જે મેન શબ્દ યાદ રાખવાનો છે એટલું જ લખું છું અને આ રિવિઝન માટે જ આખો પ્રશ્ન તમારે લખવો હશે તો આની ઉપરથી બહુ વ્યવસ્થિત લખાઈ જાય આપણે વધારે મુદ્દા લખી પછી પ્રશ્નની વાત કરી પણ આ ટૂંકું સ્વરૂપ છે આખું આ સિવાય હું એમ કહું તમારે નવમા ધોરણમાં જો કે ફિઝિક્સમાં ઘણી બધી રાશિ અને ઘણા બધા વેગ પ્રવેગ આ બધા મુદ્દા શીખવાડ્યા છે હું એમ કહું કે કોઈ વેગ અથવા તો કોઈ પ્રવેગ એક સામાન્ય એક્ઝામ્પલ તરીકે લઈ લઈ દળ આનો એકમ તમને ખબર છે મીટર પ્રતિ સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડ નો સ્કવેર અથવા તો કિલોગ્રામ આમાં તમને ઘણા બધા યાદ હશે કિલોગ્રામ ગ્રામ પછી અહીંયા ટન પણ કઈ હગાઈ ક્વિન્ટલ પણ કહી શકાય ઘણા બધા એના એકમ છે અત્યારે આપણે આ બે રાખી આની જરૂર નથી તમારે ચાલો તો હું એમ કઉ કે કોઈનું દળ મારે માપવું છે પાંચ જેટલું છે પણ શું પાંચ શું કિલોગ્રામ ગ્રામ તો આ સંખ્યા થઈ દળ દર્શાવવું છું આ સંખ્યા થઈ એની પાછળ મારે ફરજિયાત એકમ લખવો પડે ગમે એકમમાં બધાને દર્શાવી ન કે માનો કે આ પેન છે આ જે માર્કર છે એનું વજન બહુ ઓછું છે તો મારે આનું વજન દર્શાવવા પાછળ ગ્રામ લખવું પડે કોઈ ભારે વસ્તુ છે આનાથી ભારે વસ્તુ એનું વજન થોડું વધારે છે કિલોગ્રામમાં મારે આ ગ્રામમાં વજન છે આનો એકમ નાનો છે નાનું દળ છે મારે કોઈ મોટા ટનમાં દર્શાવવું હોય તો ઝીરો પોઈન્ટ ઝીરો 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 ઘણું બધું આવશે એટલા માટે નાના એકમની જરૂર પડે છે આવા કોઈ તો અહીંયા હું લખું કે કિલોગ્રામ ગ્રામ તો આની કમ્પેરિઝન કરી શકાય અને એના જથ્થાનો અંદાજ કાઢી શકાય એવી રીતે આ જે વિદ્યુત ભાર છે એનો એકમ જો અહીંયા ફરીને કહી દઉં કે આ જે રહી ની કિંમત છે અને આ જે છે ને એનો એકમ છે એકમ વિશે તમને ખબર જ છે આ બધા મેં એકમ જ લખ્યા છે મીટર પ્રતિ સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર તો અહીંયા પણ વિદ્યુત ભારને માપવા માટે કંઈ પણ એકમની જરૂર પડશે તો વિદ્યુત ભારને માપવા માટે એકમ છે કુલમ આ એનો એકમ છે બધા એકમ આખા ચેપ્ટરમાં જે લખીશ ને હું રાઉન્ડ તરીકે લખીશ આખા ચેપ્ટરમાં અને અહીંયા લખું છું કુલંબ આ કુલંબ જે શબ્દ છે ને એ કોઈ વૈજ્ઞાનિકના નામ ઉપર એવો છે કે જે શોધખોળ દ્વારા પોતે પોતાના અમુક રિસર્ચ પેપર છે અમુક પોતાની શોધખોળ દર્શાવી છે એવા કોઈ વૈજ્ઞાનિકને માન આપવા માટે એવા કોઈ વૈજ્ઞાનિકનું નામ માણસોને વિદ્યાર્થીને યાદ રહે એના માટે અમુક એકમમાં એનું નામ રાખતા હોય છે તો અહીંયા પણ એ જ છે કે વિદ્યુત એકમ કુલમ કુલમ જે છે એ કુલમ નામનો વૈજ્ઞાનિક હતો એના નામ ઉપરથી એકમ આપ્યો છે અને બીજું કે એને સ્મોલ સી વડે દર્શાવાય કુલમ સ્મોલ સી પછી બીજું ખાસ કે એક વસ્તુ તમારે યાદ રાખવાની છે મેં એમ કીધું કે આ ધનભાર છે આ ઋણભાર છે પણ એની કઈ કિંમત તો હશે હું એમ કહો ત્રણ કુલમ ચાર કુલમ હવે આવી રીતે દર્શાવ્યું હોય એમ કહી દઉં કે કોઈ વિદ્યુત ભારની કિંમત આટલી છે તો પાંચ કુલમ પાંચ શું થયું સંખ્યા કિંમત મૂલ્ય અને સી શું થયું એકમ તો અહીંયા મારે દર્શાવવું હોય કે કોઈ પણ પ્રોટોન છે અથવા તો ઇલેક્ટ્રોન છે મારે એનો વિદ્યુત ભાર વેલ્યુ લખવી હોય યાદ રાખવાની જ ઘણી બધી જગ્યાએ દાખલામાં અને સાયન્સમાં તો ઘણી બધી જગ્યાનો ઉપયોગ થશે પણ પ્રોટોન છે તો ધનભારી જ છે અહીંયા આપણે પહેલા કીધું તો ધનભાર પ્રોટોન હોય તો એની એના વિદ્યુતભારની કિંમત આપણે યાદ રાખવાની છે આટલી થાય એક પોઈન્ટ છ ગુણા દસ ની માઇનસ ઘાત કુલ એવી રીતે જો ઇલેક્ટ્રોન ની વાત કરીને તો કિંમત જ આવશે એક પોઈન્ટ છ ગુણ દસ ની માઇનસ ઓગણીસ ઘાત પણ તમે પ્રોટોન ની વાત કરતા હોય તમારે પ્રોટોન નો વિદ્યુત ભાર લખવો હોય તો આગળ ફરજિયાત પ્લસ સાઇન આવે અને ઇલેક્ટ્રોન ની વાત કરતા હોય ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર લખવો હોય તો આગળ શું આવશે માઇનસ બરાબર હું આવી રીતે લખું તો આ કોના વિદ્યુત ભાર ની કિંમત થઈ આગળ માઇનસ આવે છે કોના વિદ્યુત ની કિંમત થઈ ઇલેક્ટ્રોન ની આમ લખું

જો તમે માઇનસ મૂકશો તો કોનો વિદ્યુતભાર થઈ ગયો ઇલેક્ટ્રોન ચાલો તમને કીધું કે આ ચેપ્ટરમાં કોઈ મુદ્દો એવો નથી કે જે એકલો હોય એકલો મતલબ કે એક સમજી લો તો એવી રીતે વિદ્યુત ભાર સમજ્યા અહીંયા મેં ઇલેક્ટ્રોન રાખ્યો છે કોઈ સ્થિર ઇલેક્ટ્રોન છે અહીંયા તો વિદ્યુત ભાર છે પડ્યો છે હું એમ કરું કે અહીંયા બીજો ઇલેક્ટ્રોન મૂકું ત્રીજો મૂકું ચોથો મૂકું આમ એક હજાર ઇલેક્ટ્રોન ભેગા કરું અહીંયા ઘણા બધા તો એ શું થઈ ગયું એક ઇલેક્ટ્રોન હતો તો એક વિદ્યુતભાર કહેવાય બે હતા તો બે વિદ્યુત ભાર ત્રણ વિદ્યુત ભાર વિદ્યુતભાર ભાર આમ ઘણા બધા છે તો આને એમ કહેવાય કે વિદ્યુત ભાર એક હોય વિદ્યુત ભાર ભારનો જથ્થો અને એને ક્યુ વડે દર્શાવે બરોબર છે એને વડે દર્શાવે ક્યુ વડે એ આપણે અહીંયા ભણ્યા વિદ્યુત ભારનો જથ્થો હવે એમ સમજો સમજો કે કોઈ એક વિદ્યુત ભાર છે તોય ભલે આખા વિદ્યુતભારનો જથ્થો છે તોય ભલે આમ તમે વહન કરાવો છો આવી રીતે અહીંયા પડ્યો છે વિદ્યુત ભારનો જથ્થો એને હું અહીંથી આમ ગતિ કરાવું છું હવે ગતિ કરાવું છું તો એને કહેવાય વિદ્યુત ભારનું વહન એને આના પછીના મુદ્દામાં આવશે એને આપણે લખશું વિદ્યુત પ્રવાહ શું લખશું એને વિદ્યુત પ્રવાહ તો અહીંયા એકલો ઇલેક્ટ્રોન છે તો શું છે વિદ્યુત ભાર ઘણા બધા છે તો એ વિદ્યુત ભાર સ્થિર છે તમે એને અહીંથી આમ ગતિ કરાવો છો તો પ્રવાહ થઈ ગયો વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુત ભારના વહનનું વિદ્યુત ભારનું વાહન હું અહીંયા કોઈ એક તાંબાનો ટુકડો છે દર્શાવું છું રીતે હવે અહીંયા જે પ્લસ દર્શાવું છું ને આ ધન આયન છે અહીંયા શબ્દ આવશે અમુક ખાસ સમજવાના છે શું છે આ ધન આયન કે જે પરમાણુ છે તમે પરમાણુ ભણી ગયા હું અહીંયા આકૃતિ દોર નાખું હમણાં થોડીક વાર પહેલાં દોરી હતી આ પરમાણુ ન્યુક્લિયસ આ એની ફરતે જે છે એ કક્ષા ઇલેક્ટ્રોનની કક્ષા અંદર પ્રોટોન ન્યુટ્રોન બહાર શું હોય ઇલેક્ટ્રોન મેં અહીંયા પ્લસ શું કામ લખ્યું એનું કારણ તમને કહી દઉં કોઈ અહીંયા ઇલેક્ટ્રોન છે તમે ભણી ગયા છો કે જો બહારની કક્ષામાં એક બે અને ત્રણ ઇલેક્ટ્રોન હોય તો શું કરે ઇલેક્ટ્રોન ગુમાવે પરમાણુ છે ઇલેક્ટ્રોન ગુમાવશે ને પોતે કેવો બનશે ધન અને જો બારની કક્ષામાં પાંચ છ સાત હોય તો શું કરશે ઇલેક્ટ્રોન મેળવે અને ઇલેક્ટ્રોન મેળવે પોતે કેવું બને ઋણ ઠીક છે આની અત્યારે જરૂર નથી અત્યારે ખાલી એક જોઈ લો આ એક માનો કે કોઈ અહીંથી ઇલેક્ટ્રોન ગુમાવે છે આ જે ઇલેક્ટ્રોન છે અત્યારે શું છે અહીંયા આપણે કે કે બે 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 સરખા સોરી અલગ 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 પ્રકારના પ્રકારના અણુઓ વચ્ચે અથવા તો કણ જે પ્રોટોન ન્યુટ્રોન છે એની વચ્ચે શું થાય આકર્ષણ અહીંયા પરમાણુ કેન્દ્ર છે એની ફરતે ઇલેક્ટ્રોન ફરે છે શું કામ ફરે છે તો કે પ્રોટોન ધન છે એ અંદર છે અને ઇલેક્ટ્રોન માઇનસ બહાર છે આ વચ્ચેના આકર્ષણના કારણે ગોળ ગોળ ફરે છે તો એ આકર્ષણના કારણે જગડાયેલો છે એની કક્ષાની અંદર અત્યારે અહીંયા ઇલેક્ટ્રોન આ કક્ષામાં જ છે ક્યાં છે પરમાણુની કક્ષાની અંદર હવે કોઈ કારણોસર માનો કે એને બારની કક્ષામાં એક બે ત્રણ ઇલેક્ટ્રોન છે તો કોઈ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અહીંથી ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો આજે ઇલેક્ટ્રોન ગુમાવ્યો ને મુક્ત થઈ ગયો કઈ રીતે મુક્ત પહેલા અહીંયા આના આકર્ષણમાં હતો તો ફરજિયાત ગોળ ફરવું પડતું હવે અહીંથી બાર વી એવો બાર મતલબ શું કે મુક્ત થઈ ગયો છૂટો થઈ ગયો કોઈ પણ પ્રકારનું આકર્ષણ છે નહીં તો આ શબ્દ યાદ રાખવાનો છે આને કહેવાય મુક્ત ઇલેક્ટ્રોન શું મુક્ત ઇલેક્ટ્રોન મુક્ત કઈ રીતે મુક્ત તો કે એના પરમાણુ થી છૂટો પડી ગયો પરમાણુ છૂટો પડી ગયો એટલે મુક્ત તો આપણે અહીંયા દર્શાવી દઈએ માનો કે અહીંયા કોઈ કોપરનો આ તાર છે કોપરનો તાર છે તો કોપરના તારમાં તમે ભણી ગયા છો કે આટલી સંયોજકતા અથવા તો આટલી સંયોજકતા હોય તો જે સંયોજકતા છે ને કાં બે ગુમાવશે ને કાં ત્રણ ગુમાવશે અત્યારે શુદ્ધ કોપર હોય ત્યારે ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો આપણે એક્ઝામ્પલમાં લઈ લેશું એક પરમાણુ જે રહ્યું આ એક પરમાણુ પોતે પોતાની બારની કક્ષાના ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવી દે છે એટલે એક પરમાણુ ત્રણ ઇલેક્ટ્રોન મુક્ત આપે છે તો અહીંયા પોતાની રીતે બધા ફરતા હશે આ જે શું છે ધન આયનો કે જે પોતાની જગ્યા ઉપર ગોઠવાયેલા છે ઘણા મોટા છે આવી રીતે પરમાણુ છે આખો ધન આયન એની જગ્યાએ ગોઠવાયેલો છે બાજુમાં બી ત્રીજો અહીંયા ચોથો એવી રીતે ઘણા બધાનો જથ્થો છે આવી રીતે આ પરમાણુ એટલા બધા ફિક્સ ગોઠવાયેલા છે તમને એક આકૃતિ દોરી દઉં એટલા બધા આવી રીતે ફિક્સ ગોઠવાયેલા છે કે એને હલન કરવા હાટું કે ફરવા હાટું કે આગળ પાછળ થવા હાટું જગ્યા જ નથી આવી રીતે પોતે ફરી હગે એમ છે નહીં અને એની અંદર આ જે જગ્યા છે ને અહીંયા જગ્યામાં પોતે આ ઇલેક્ટ્રોન ફરે છે અહીંયા દર્શાવી દઈ કે આપણે જે ડોટ વડે દર્શાવ્યું ને શું છે આપણા માટે આકૃતિમાં મુક્ત ઇલેક્ટ્રોન બરોબર છે આ ભૂસી નાખી તો મેઈન વસ્તુ એ છે કે આ ધન શું કામ આવ્યું ક્યાંથી આવ્યું મુક્ત ઇલેક્ટ્રોન કોને કહેવાય અહીંથી નવમા ધોરણના થોડાક કેમેસ્ટ્રીના ભાગ ઉપરથી ચાલો તો અહીંયા કોપર જે છે એ કોપર દરી લેગા કોપર છે તો એ કોપર નો પરમાણુ છે ને એ પોતે એક ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવી દે છે હવે ત્રણ મુક્ત ઇલેક્ટ્રોન મળ્યા હું એક કામ કરું કે આ જે તાર રહ્યો ને એને બેટરી એર જોડી દઉં આવી રીતે આને બેટરી એર જોડી દો શું થશે આ બેટરી નો ધન છેડો આ બેટરી નો ઋણ છેડો અને અહીંયા જે ઇલેક્ટ્રોન છે જોવો જઈ પાછું આગલા મુદ્દામાં કે ઇલેક્ટ્રોન ના આપણે કેવો વિદ્યુતભાર કીધો છે

છે તો આ ઇલેક્ટ્રોન અહીંયા પડ્યો તો તમે એને બેટરી જોડી બેટરી જોડી એટલે આકર્ષણ થયું આકર્ષણ કર્યું તો અહીંયા આપણને શું મેળવ્યું વિદ્યુત પ્રવાહ પ્રવાહો વિદ્યુત પ્રવાહ કોના કારણે મેળ્યો મુક્ત ઇલેક્ટ્રોનના કારણે જો આની પાસે મુક્ત ઇલેક્ટ્રોન ન હોય વિચારો જો એની પાસે મુક્ત ઇલેક્ટ્રોન જ નથી તો ગતિ થશે નહીં તમે એને બેટરી જોડો છો માનો કોઈ અવાહક છે આપણે સમજીએ છીએ કે લાકડું છે લાકડું છે પ્લાસ્ટિક છે એમાં સુકામ વિદ્યુત પ્રવાહનું વહન નથી થતું એનું કારણ મેની છે કે કોઈ પણ લાકડું છે તો લાકડા પાસે શું નથી મુક્ત ઇલેક્ટ્રોન નથી મુક્ત ઇલેક્ટ્રોન નથી એટલા માટે અહીંયા વહન થઈ હકે એવો વિદ્યુતભાર નથી અને માટે તમે એને બેટરીના બે છેડા આપો છો પ્રવાહ નું વહન થતું નથી મેઇન વસ્તુ કે વાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન કોના દ્વારા થાય છે મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા અથવા તો એના કારણે આ મેઇન વસ્તુ છે અવાહક ની વાત કરી છે નહીં મુક્ત ઇલેક્ટ્રોન નથી માટે વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોન ની શોધ થયા પછી જે તમને સમજાયું આખું એ ઇલેક્ટ્રોન ની શોધ થઈને એ પહેલાની વસ્તુ છે જયારે ઇલેક્ટ્રોન ની શોધ નહોતી થઈ એટલે શરૂઆતમાં પેલો મુદ્દો આપણે લખી લખીએ કે શરૂઆતમાં એવું માનતા આપણે અહીંયા ચોખવટ કરી કે ધન આયન ગતિ કરી હગે એવી કોઈ શક્યતા જ નથી કેમ કે આ પોતે બહુ આવી રીતે ચુસ્ત રીતે ગોઠવાયેલા છે બધા એ વહન કરી હગે એવું છે જ નહીં તો જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ ઈ પેલા એવું માનતા કે આ પ્લસ છે આ માઇનસ છે એવું માનતા કે ધન આયન ગતિ કરે છે ગતિ કોણ કરે છે ધન આયન ગતિ કરે છે આ જે પ્લસ રહ્યો ગતિ કરે છે હવે જો પ્લસ ગતિ કરતો હોય ધારી લ્યો કે પ્લસ ગતિ કરે છે આમાં તમે બે છેડા જોડો છો ને વિદ્યુત પ્રવાહનું જે વહન થાય છે ને કોના કારણે થાય છે પ્લસ અગાઉ જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈને ત્યારે વૈજ્ઞાનિકો એવું માનતા કે ભાઈ આ જે કઈ વહન થાય છે ને ત્યારે વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોન આવી કઈ ખબર નહોતી એ જોતા કે આ બેટરીના બે છેડા દીધા એમાં કઈક વહન થાય છે તો નક્કી આના કારણે થતું હોવું જોઈએ જો આના કારણે થતું હોય તો વિચારો કે અહીંયા જો ધન આયન છે એ કઈ બાજુ આકર્ષશે હમણાં આકૃતિમાં તમને દર્શાવ્યું આની રીતે કઈ બાજુ આકર્ષશે આ તો પ્લસ પ્લસ છે તો શું ભાઈ અપાકર્ષણ તો અહીંથી દૂર ભાગશે તો આ આ બાજુ ગતિ કરશે આ બાજુ ગતિ કરશે એટલે હું એરો આમ દર્શાવી શકું બરાબર છે તો ગતિ કઈ થી કઈ બાજુ થાય ધન થી ઋણ તરફ હાલો આ પ્રવાહની દિશા લીધી ત્યારે અમુક વૈજ્ઞાનિકો એવું માનતા જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ એની પહેલા એની પેલા એટલે એવું માનતા કે કારણે ગતિ થાય છે હવે જો ધનના કારણે ગતિ થતી હોય અને આ નિયમ પ્રમાણે તમે લ્યો તો ક્યાંથી ક્યાં લેવું પડે પ્રવાહની દિશા ધનથી ઋણ તરફ આ યાદ રાખવાનું છે કે મેં દિશા તમને પ્રવાહની દિશા કહેવાય રહીવાજિક પ્રવાહની દિશા રૈવાજિક પ્રવાહ આ મુદ્દો છે આપણો યાદ રાખવાનો છે તમને એક માર્કમાં પ્રશ્ન પૂછે તો એકદમ સહેલું છે પણ માર્ક્સ કપાવવાની શક્યતા વધારે અહીંયા રહીએ શું કામ કેમ કે તમે ઉતાવળે ભૂલ થાય છે ઉતાવળે જ થાય છે તમે ઉતાવળે એવું વાંચો કે પ્રવાહની દિશા કઈ છે પ્રવાહની દિશા તમે હમણાં લેશો કે ઋણથી ધન પણ નીચે ઓપ્શનમાં ક્યાંક આ લખેલું હોય એના કારણે તમારો માર્ક્સ કપાતો હોય છે એટલે માત્ર ખાલી પ્રવાહ વાંચ્યા પછી આન્સર નહીં દેવાનો પૂરો પ્રશ્ન વાંચવાનો પ્રશ્ન એમ હશે કે રૈવાજિક પ્રવાહની દિશા કઈ થી કઈ તરફ હોય તો શું આવે ધન થી ઋણ તરફ એનું કારણ શું મેં તમને કીધું કે ધનના કારણે ગતિ થઈ છે એવું માનતા ખરેખર હતું નહીં પણ વૈજ્ઞાનિકો એવું માનતા કે ધનના કારણે ગતિ થઈ છે જો ધનના કારણે ગતિ થતી હોય તો ફરજિયાત ધન થી ઋણ આવવું જોઈએ પછી ઇલેક્ટ્રોનની શોધ થઈ તો અહીં લખી નાખી ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા હવે ઇલેક્ટ્રોન ની પ્રવાહની દિશા મારે લેવી હોય તો આ તાર છે કોઈ એને હું બેટરી અરે જોડું છું આ વાત જે કરું છું ક્યારની છે જ્યારે જે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન ની શોધ કરી લીધી એ પછીની વાત છે તો ત્યારે એ બધાય વૈજ્ઞાનિકોને ખબર પડી કે ખરેખર ધનના કારણે નહીં પણ કોઈ પ્રવાહની દિશા ધનના કારણે નહીં પણ પ્રવાહની દિશા ઋણના કારણે થાય છે કોણ ગતિ કરે છે તો કે ઋણ વિદ્યુત ભાર ગતિ કરે છે અગાઉ આકૃતિ દોરી રીતે આપણે અહીંયા કોઈ ઋણ ઇલેક્ટ્રોન છે ઋણ ભારિત વિદ્યુત ભાર છે ઇલેક્ટ્રોન છે તો તમે અહીંયા બેટરીના છેડા દિવસો તો કઈ બાજુ ગતિ થવી જોઈએ વિચારો પાછું કે આ બે વચ્ચે આપર્ષણ આ બે વચ્ચે આકર્ષણ તો આમ દર્શાવી શકાય કે અહીંથી ઇલેક્ટ્રોન આવે છે આ બાજુ જાય છે અહીંથી આમ જાય છે આવી રીતે આખો ગતિ કઈ થી કઈ તરફ થઈ છે અહીં દિશા લખી નાખો શું આવે આના હતું કે ધન થી ઋણ આમાં શું ઋણ થી ધન તરફ હાલ પણ આપણે જ્યાં દર્શાવીશું ને આ બે વસ્તુ થઈ એક તો ઇલેક્ટ્રોન ના પ્રવાહની દિશા અને એક રહીવાજિક પ્રવાહની દિશા જ્યાં ક્યાં આપણે કોઈ સર્કિટ દોરશું આગળ આવશે પરિપથ વિદ્યુત પરિપથ અને ગુજરાતીમાં કહેવાય તો વિદ્યુત પરિપથ દર્શાવશું ને ત્યાં આવી સંજ્ઞા દર્શાવશું આપણે કઈ નિશાની છે આ રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા અને જ્યાં મારે ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા દર્શાવવી હોય તો આવી રીતે દર્શાવવાનો એરો કરવાનો ઇલેક્ટ્રોન અને રાઉન્ડ એરો કરવાનો ઇલેક્ટ્રોન અને રાઉન્ડ તો જો હું આ લખિસ નતો શું થા ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા અને માત્ર એરો કર્યો છે શું થયું રૈવાજિક પ્રવાહની દિશા પણ ખાસ વસ્તુ યાદ રાખવાની કે તમે રૈવાજિક પ્રવાહની દિશા દર્શાવો છો તો ફરજિયાત ધન થી ઋણ તરફ દર્શાવવાની

હા મારે અહીંયા વિદ્યુત પ્રવાહના બંને દિશા દર્શાવી એક આકૃતિમાં બે દિશા દર્શાવી દેવી છે જો રૈવાજિક પ્રવાહની દિશા દર્શાવું તો શું થી શું આવે ધન થી ઋણ તો આ ધન છે રૈવાજિક પ્રવાહની દિશા આમ દર્શાવાય આવે શું દર્શાવ્યું પરિપથમાં એટલે કે સર્કિટમાં રૈવાજિક પ્રવાહની દિશા મારે એમાં ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા દર્શાવી છે તો મેં તમને રીત કીધી એરો કરવાનો ઇલેક્ટ્રોન 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 એરો 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 કરવાનો કરવાનો ને તો દિશા દિશા દીધી જ્યાં તમને મળે છે છે એ શું કારણે રચાતા પ્રવાહની દિશા અને અંદર એરો મળે છે તમને પરિપથમાં જે લાઈન દોરી છે એની ઉપર તો એ શું થયું રહીવાજિક પ્રવાહની દિશા આના પછી ચાલો તો આ મુદ્દો એ આપણે ઘૂસી નાખી જો સૌથી પહેલા ભાઈ આપણે વિદ્યુત ભાર એ સ્થિર પીડો તો એક જ વિદ્યુત ભારની વાત કરી પછી આપણે ઘણા બધા વિદ્યુત ભારનો જથ્થો લીધો અહીંયા એ જથ્થાને ગતિ કરાવ્યું તો ગતિ કરાવ્યું શું આપણે શું આપણને મળ્યું વિદ્યુત પ્રવાહ હવે એક સૂત્ર છે સૂત્રની શરૂઆત અહીંથી જ કરી દઈએ આપણે કે જે વિદ્યુત ભારમાં સૂત્ર આવે છે તો એ સૂત્ર તમે જોઈ લ્યો હું અહીંયા લખું વિદ્યુત ભારનો જથ્થો એના શેના વડે દર્શાવી છે આપણે ક્યુ વડે મેં તમને એમ કીધું કે એક ઇલેક્ટ્રોન છે તને ને વડે દર સવાય એક વડે હું એમ કહું કે બે ત્રણ ચાર પાંચ છ સાત એવો વખત હજાર છે તો શું કરવાનું સંખ્યા વડે ગુણી નાખો ને એક હજાર છે તો એક હજાર ઇલેક્ટ્રોન એ શું થઈ ગયું વિદ્યુત ભાર આખો જથ્થો તને ક્યુ વડે દર્શાવે હું એમ કહું કે સત્તર ઇલેક્ટ્રોન છે તો સત્તર ગુણ્યા શું આવશે ઇલેક્ટ્રોન તો વિદ્યુત ભાર જથ્થો થઈ ગયો આખો મને ખબર નથી સંખ્યા કેટલી છે હું એમ કહું કે ઇલેક્ટ્રોન એન જેટલા છે કેટલા છે એન ઇલેક્ટ્રોન તો સંખ્યા શું આવશે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન આજે જે છે વિદ્યુતભરનો આખો જથ્થો થઈ ગયો અહીંયા સૂત્ર લખી નાખીએ આપણે બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા આ સંખ્યા છે અને ઈની કિંમત અહીંથી લઈ લ્યો આ જે છે અથવા તો અહીંયા જે છે ભારનું મૂલ્ય ઇલેક્ટ્રોનના ભારનું મૂલ્ય શું છે ઇલેક્ટ્રોનના ભારનું મૂલ્ય અહીંયા લખેલું છે ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર મૂલ્ય એક પોઈન્ટ છ ગુણા દસ ની માઇનસ ઓગણીસ પરંતુ આગળ હું લખી જથ્થો અને સૂત્ર લખું તો ક્યુ બરાબર શું થાય એક ઇલેક્ટ્રોનની વાત કરતા હોય તો એક ગુણા હું એમ કે ઇલેક્ટ્રોનની વાત કરી છે તો એન ગુણા આનો એકમ પણ કુલમ જ આવશે પાછળ સી એટલે કે કુલંબ જ લખવાનું થશે પેલા સંજ્ઞા છે ને પછી એનું ના ઘણા બધા સલામ મુ છે આપણે અત્યારે અહિયાં વિદ્યુત ભાર આ એક વસ્તુ સમજ્યા વિદ્યુત ભાર પછી આવશે વિદ્યુત પ્રવાહ પણ વિદ્યુત પ્રવાહ સમજવા માટે તમારે આટલી માહિતી બહુ સરસ રીતે વ્યવસ્થિત મગજમાં બેસી જાવી જોઈએ હા તો જે કંઈ છે બોર્ડમાં એ વ્યવસ્થિત બુકમાં લખી નાખવાનું છે અને આટલું થઈ જાય પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યુત પ્રવાહ વિશે ભણશું બરોબર ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ